विद्यार्थी मित्रों नमस्कार, जय भगवान। केम छो? आनंद में तमे अने तमारो परिवार आनंद में हशो एवी आशा। आज आपणे खूब ज सेलू महत्वनू अने दसमा धोरण में आवतू चेप्टर एटले के संभावना, आ संभावना विषयनो आज आपणे अभ्यास करशुं। ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે આજે વરસાદ આવવાની શક્યતા છે, આજે મહેમાન આવવાની શંકા છે, આવી જે વસ્તુઓ છે શક્યતા શંકા અથવા એવી વસ્તુ બનવાની ઘટના છે સંભાવના છે એને આપણે સંભાવના કહીએ છીએ। મિત્રો આજનો આ વિડિયો છે એની અંદર આપણે સંભાવના વિશે જ વાત કરશું। હવે સંભાવનામાં જુઓ મિત્રો, ઘણી બધી ઘટનાઓ એવી છે, ઘટના યાને કે બનાવ, એવા ઘણા બધા બનાવો એવા છે કે જે શક્ય છે અથવા અશક્ય છે, બંનેમાંથી એક બને। જેમ કે શક્યતાઓ અને અશક્યતાઓની જો આપણે ચર્ચા કરીએ મિત્રો, તો આપણને એમાં ખ્યાલ આવશે કે અશક્ય ઘટના અને શક્ય ઘટના કઈ કઈ। દાખલા તરીકે સૂર્ય પૂર્વમાં ઉગે છે એની 100% શક્યતા છે, એ અશક્ય છે જ નહીં। સૂર્ય પૂર્વમાં ઉગે છે તો ક્યારે તમે વિચાર્યું પશ્ચિમમાં ઉગશે, ઉત્તરમાં ઉગશે, દક્ષિણમાં ઉગશે? એ શક્ય જ છે, 100% સાચું વિધાન છે। બીજું, સૂર્ય પશ્ચિમમાં આથમે છે તો આ વિધાન જુઓ 100% શક્ય છે, નથી એમને છે જ। તો મિત્રો આવી જે વસ્તુઓ છે એ શક્યતા ધરાવે છે, અમુક વસ્તુ એવી છે કે જે અશક્ય છે, શક્ય જ નથી। એવી ઘટનાઓની જો આપણે વાત કરીએ તો એમાંનું પહેલું એવું આવે છે કે અશક્ય ઘટનામાં સૂર્ય પૂર્વમાં આથમે છે, પૂર્વમાં કોઈ દી આથમે શક્ય જ નથી મિત્રો, પશ્ચિમમાં ઉગે છે, ઉત્તરમાં ઉગે, ઉત્તરમાં આથમે, દક્ષિણમાં ઉગે, દક્ષિણમાં આથમે, એ શક્ય નથી। બીજું મહત્વની અગત્યની ખાલી જગ્યાએ કહું, વિધાન કહું, જે જન્મે છે તે મૃત્યુ પામે છે તો આ શક્ય છે? કેમ નહીં, આપણો બધાનો જન્મ થયો છે, આપણે બધા જ એક વખત તો મૃત્યુ પામવાના છીએ, તો આવી ઘટનાઓ છે એ શક્ય છે? અશક્ય વિશે પણ વાત કરી। હવે ઘણી બધી ઘટનાઓ એવી છે કે એના ઘણા પરિણામો મળે, કોઈ એક નહીં। દાખલા તરીકે તમે મેચ જુઓ છો, ક્રિકેટ મેચ બહુ મજા આવે, આપણે આઈપીએલ હમણાં જોયું, થોડાક સમય પછી પાછું આઈપીએલ ચાલુ થશે, હમણાં વર્લ્ડ ચેમ્પિયનશિપ આવે છે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે, તો એની માટે આપણે જુઓ 3-4 શક્યતા કરશું। પહેલું, ભારત જીતશે, બીજું ભારત હારશે, ત્રીજું મેચ ડ્રો થશે, ચોથું કોઈ કારણોસર મેચ રમાય જ નહીં। દાખલા તરીકે વરસાદ આવે તો શું થાય, 4-5 દિવસ સુધી સતત વરસાદ આવે તો શું થાય, મેચ કેન્સલ થાય। તો આવી જે ઘટનાઓ છે એ ઘટનાઓના પરિણામો જુઓ ઘણા બધા આવી શકે, કોઈ એક જ પરિણામ આવે એવું ક્યારેય શક્ય નથી। તો મિત્રો આની અંદર પણ આપણે હવે અભ્યાસ કરશું, એમાં ઘણા બધા પરિણામો આવશે, આ બધા પરિણામો આવે એને ઘટના કહેવાય છે, આ ઘટનાઓને આપણે ABCD વડે દર્શાવવાના, સ્મોલ નહીં કેપિટલ ABCD વડે, જુઓ ABCD એમ આગળ વધતું જવાનું, જેટલા પ્રશ્નો કીધા હોય, જેટલા પરિણામો આપણને કીધા હોય એ દરેકમાં ABCD આગળ વધતું જવાનું।
આ વસ્તુ છે. હવે કોઈ એક વસ્તુ, જેમ કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ છે, WTC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, તો એને માટે મેં હમણાં જ કીધું કે ભાઈ 4 શક્યતા, ભારત જીતે, ભારત હારે, મેચ ડ્રો થાય, અથવા મેચ રમી શકાય નહીં એવી પરિસ્થિતિ પણ ઊભી થાય. તો આ 4-4 પરિણામોનો જો સરવાળો કરવામાં આવે મિત્રો, તો 1 થાય. ધ્યાન રાખજો, દરેક વસ્તુઓનો, દરેક ઘટનાઓ છે, સંભાવના છે, એ શૂન્યથી મોટી હોય અને 1 સુધી આવે. 1થી વધારે ન હોય, 1 હોય, પણ 1થી ઓછી હોય નહીં. જુઓ મિત્રો, અહીંયા લખી બતાવું છું તમને, 0 થી 1 ની વચ્ચે. હવે ઘણા મિત્રોનો વિચાર થાય કે સાહેબ અમે 0 ને 1 ની વચ્ચે તો આવે નહીં, કોઈ સંખ્યા જ નથી. છે દશાંશ ચિહ્નની અંદર. હે, કેમ નહીં? જુઓ, તમને સમજાવું છું. હમણાં જ આપણે WTC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વાત કરી ને, એનું પહેલું પરિણામ છે. જો કુલ કેટલા આવ્યા? 4 પરિણામ. 1 મેચ, પરિણામ કેટલા? 4. તો પહેલું, ભારતને જીતવાની શક્યતા 4 ભાગની, હારવાની શક્યતા, મેચ ડ્રો જવાની શક્યતા, અને વરસાદને કારણે રમી જ ન શકાય, એક પણ દડો, એક પણ બોલ ફેંકી ન શકાય એવી પણ શક્યતા તો છે જ, નથી એમ ને? તો આ બધાનો જો સરવાળો કરો મિત્રો, તો 1 થાય. હવે આગળ વધીએ આપણે. આ બધી વસ્તુઓ પછી તમને ઉદાહરણના દાખલા પૂછું, એના ઉપરથી તમને ખ્યાલ આવશે. આપણે એક સામાન્ય વાત કરીએ. જુઓ, એક રકમ જાણે ખૂબ મોટી હોય છે એટલા માટે બોર્ડ ઉપર લખતો નથી, પણ જરૂરી મુદ્દાઓ, જરૂરી વસ્તુઓ બોર્ડ ઉપર ટપકાવીશ, બાકીનું છે એ મૌખિક રીતે હું તમને કહીશ. બરાબર છે મિત્રો? ચાલો, જો એક ક્રિકેટ મેચમાં વિરાટ કોહલીએ 20 બોલ કુલ બોલ કેટલા? તો કે 20. ઉદાહરણ પહેલું, કુલ બોલ, કુલ દડા 20. 20 દડા ભાઈ રમ્યા, 20 દડા રમે છે, એમાંથી 5 વાર દડાને ક્ષેત્રની બહાર. હવે વિચારતા કે સાહેબ આ નવો શબ્દ ક્યાંથી આવ્યો? મેં તમને પહેલાં જ કીધું દીકરાઓ કે દરેક શબ્દો છે ને એ શુદ્ધ ગુજરાતી છે. ક્ષેત્ર રેખા યાને બાઉન્ડ્રી, આ બાઉન્ડ્રીની બહાર મોકલે છે, બાઉન્ડ્રી બહાર. તો અહીં લખું, ક્ષેત્ર રેખા બહાર બાઉન્ડ્રી બહાર છે એણે 5 દડા મોકલા. 20 દડા એમાં ભાઈ, 5 દડા બાઉન્ડ્રી બહાર મોકલા. તો ન મોકલા હોય એવા કેટલા? આપણે બાદ કરીએ, 20માંથી 5 દડાને બહાર મોકલી દીધા, બાકી કેટલા વધ્યા? હા બરાબર, 15 દડા વધ્યા. આ 15 દડા છે એ બહાર નથી મોકલા ભાઈ, તો આ ક્ષેત્રરેખા બહાર ન ગયેલા હોય એવા, ક્ષેત્રરેખા બહાર ન ગયેલા દડા. તો 15, જુઓ આ બંનેનો સરવાળો 20 થઈ ગયા. હવે આપણે આના આગળની વાત કરીએ. 2 શક્યતા હું ગોતું, ક્ષેત્રરેખા બહાર મોકલા હોય એની સંભાવના, ક્ષેત્રરેખા બહાર ન મોકલા હોય, પછી એ દડાથી પોતે આઉટ થયા હોય, 1 રન લીધો, 2 રન, 3 રન, એની અરે કોઈ મતલબ નથી. પણ બાઉન્ડ્રી બહાર છે, 5 વખત મોકલા, 5-5 છક્કા હોય કે 5-5 ચોક્કા હોય, 1 છગ્ગો માર્યો હોય, બાકીના 4 ચોગ્ગા માર્યા હોય, એ પણ આપણે જોવું નથી. બાઉન્ડ્રી બહાર કેટલા દડા ગયા આપણે બસ ફક્ત એટલું જ જોવાનું છે.
તો આવો મિત્રો આપણે આ લઈએ. જુઓ હવે અહીં લખું છું, ક્ષેત્રરેખા બહાર બે ઘટના થઈ ને, તો એમાંથી પહેલી ઘટનાને આપણે લખીએ કે ક્ષેત્રરેખા બહાર ગયેલા દડાની ઘટના એ છે. જો આમાં બે પરિણામ મળ્યા, પહેલા પરિણામ માટે એ, બીજા પરિણામ માટે બી. તો પહેલા પરિણામ માટે એ છે, હવે બીજું પરિણામ આપણે ન મોકલ હવે એને બી લેશું, ત્રીજું કંઈ હોય તો સી, ચોથું હોય તો ડી, એમ આગળ વધવાનું. પણ બધા જ કેપિટલ, જુઓ અમે કેપિટલ એ લખ્યો છે. હવે મિત્રો એનું સૂત્ર, સૂત્ર બહુ સહેલું છે અને મજા આવે એવું છે. પી ઓફ એ, જુઓ યાદ રહી જાય એવું છે, પી ઓફ એ બરાબર ઘટના એ માટે, આ મેં તમને આપણે ઘટના એ માટે ઉદ્ભવતા પરિણામો, ઉદ્ભવતા પરિણામો છેદમાં કુલ પરિણામ. હવે ઘટના એ, જુઓ ઘટના એ, એ માટે શું છે, બહાર ગયેલા દડા. બહાર કેટલા ગયા છે? પાંચ. તો પાંચ પી ઓફ એ બરાબર પાંચ છેદમાં કુલ પરિણામો, કુલ કેટલા છે? વીસ. હવે મિત્રો જુઓ છેદ ઉડે છે, આપણે છેદ ઉડાડવાના. પાંચના છેદમાં વીસ છે એટલે ભાગ ચાલશે, પાંચ એક પાંચ, પાંચ ચાર. તો પી ઓફ એ બરાબર, પી ઓફ એ બરાબર એનો જવાબ આવ્યો એકના છેદમાં ચાર. એકના છેદમાં ચાર આવ્યો મિત્રો જવાબ. તો હવે શું કરવું? તો આપણે આગળ એમાં કાંઈ નહીં કરવાનું, પોઈન્ટમાં લેવાનો નથી, તે આપણે અટકી જઈએ. બરાબર છે. હવે એનું બીજું કીધું છે, ક્ષેત્રરેખા બહાર ન ગયેલા હોય એવા. હવે જુઓ અહીંયા બીજું નવું, ક્ષેત્રરેખા બહાર ન ગયા હોય એવા, બહાર ન ગયેલા દડાની ઘટના બી છે. હવે આપણે આ જ સૂત્ર, બહુ સહેલું અને યાદ રહી જાય એવું છે, કોઈ અટપટું નથી. પી ઓફ બી લખવાનું, એ નહીં મિત્રો. તો પી ઓફ બી બરાબર ઘટના બી માટે, ઘટના બી માટે ઉદ્ભવતા પરિણામો, ઉદ્ભવતા પરિણામો છેદમાં કુલ પરિણામો. કુલ પરિણામ કેટલા? જો પી ઓફ બી બરાબર ઘટના બી, બી શેની છે? ન ગયા હોય એવા. ન ગયા હોય એવા કેટલા છે? પંદર. પંદરના છેદમાં કુલ, તો મિત્રોનો ભાગ ચાલે છે, હા, બે ને પાંચના ઘડિયામાં આવે છે, એટલે કે પાંચ ત્રણ અને પાંચ ચાર. તો મિત્રો આ બીજો જવાબ આવ્યો, આ પહેલો જવાબ. જો દાખલો પૂરો, કોઈ વસ્તુ અઘરી નથી. તમને એમ લાગતું હોય કે થોડુંક અઘરું છે, તો અમે ના મિત્રો અઘરું નથી. બરોબર જોઈ લો, પછી આગળ આપણે બીજું લઈએ. હવે મિત્રો બીજો એક દાખલો લઈએ આપણે, જો એક 500 કુટુંબ છે, એમાં 500 કુટુંબની અંદર આપણે એક સર્વેક્ષણ કર્યું. શું કર્યું? તો એ લખું છું કે છોકરીઓની સંખ્યા, જુઓ અહીં કોષ્ટક બતાવું છું, છોકરીઓ એની સંખ્યા કેટલી,
અને કુટુંબ કેટલા? શૂન્ય છોકરીઓ હોય, એક જ દીકરી હોય અને બે દીકરીઓ હોય એવા કુટુંબોની વાત કરે છે. 75, 275 અને 150. જુઓ મિત્રો, આનો સરવાળો તમે કરશો એટલે 500 થાય. કુલ 500 કુટુંબ છે, એમાંથી એવા કુટુંબ છે કે જેમાં એક પણ દીકરી ન હોય એવા 75 કુટુંબ છે, એક જ દીકરી હોય એવા 275 કુટુંબ છે, બે દીકરી હોય એવા 150 છે. તો આ ત્રણે ત્રણની શક્યતા શોધવાની. તો આપણે પહેલો દાખલો લઈએ. પહેલાં સૌ પ્રથમ હવે લખું છું, અહીં જુઓ, એક પણ અથવા શૂન્ય છોકરી હોય તેવા કુટુંબોની ઘટના એ છે. તો આપણે એના વિશેની માહિતી મેળવીએ. હવે મિત્રો એમાં જુઓ તમે તો તમને ખ્યાલ આવશે. હવે લખીએ આપણે P of A માટે શું? શૂન્ય છોકરીઓ હોય, બરોબર છે. તો ઘટના એ માટે ઉદ્ભવતા પરિણામો છેદમાં કુલ પરિણામો હવે P of A બરાબર શું છે? ઘટના એ સેને છે? શૂન્ય છોકરીઓ હોય એવા કેટલા છે કુટુંબ? તો કે 75. કુલ આનો સરવાળો 500. હવે મિત્રો જુઓ, આનો ભાગાકાર કરો તમે, તમને જવાબ મળશે. 75 અને 500 બંનેને 25 છેદ ઉડે છે, 25 ભાગ ચાલે છે. 25 તેરી અને 25 ગુણ્યા 20. તો મિત્રો આ 3 ના છેદમાં 20, પછી આપણે 3 ભાગ્યા 20 કરવાના નથી, અહીંયા આપણે અટકી જવાનું. હવે માની લો કે એક દીકરી હોય એવા કુટુંબને આપણે ગોતવું હોય તો શું કરવું? તો લખવાનું, એક દીકરી હોય, એક છોકરી હોય એવા કુટુંબોની ઘટના બી છે. પછી અહીંયા બી લખવાનું, અહીંયા પણ બી. એક દીકરી હોય, એક છોકરી હોય એવા કેટલા? 275 છેદમાં 500, 25 એટલે છેદ ગાળવાના. ત્રીજું અહીંયા હવે જુઓ, સી આવશે, બે છોકરીઓ હોય એવા કુટુંબોની ઘટના સી છે. P of C બરાબર ઘટના સી માટે, એની બદલે સી થઈ જાય, બાકી બધું એમને રહેશે. ઘટના સી માટે ઉદ્ભવતા પરિણામો છેદમાં કુલ પરિણામો. હવે સી એટલે કા? તો P of C બરાબર 150 છેદમાં 15, છેદ ઉડાડી દેવાના એટલે તમને જવાબ મળશે. તો મિત્રો આ રીતે તમે ગણશો તો ખૂબ જ સહેલું થશે. કોઈ વાંધો નહીં મિત્રો. ચાલો તમને હવે હોમવર્ક આપું છું. એ હોમવર્ક છે એ બરોબર રીતે લખી લો, અને તમારે હોમવર્કમાં લખીને આવવાનું રહેશે. એને માટે તમારે એક સ્પેશિયલ અને ખાસ ફેરબુક બનાવવાની છે. આ ફેરબુક, એની અંદર તમારે આ હોમવર્ક કરવાનું છે. હોમવર્ક જે મિત્રો નોંધી લો તમે, એ તમારે લેવાનું છે સ્વાધ્યાય 15.5. આ 15.1ની અંદર સ્વાધ્યાય 15.1 દાખલા નંબર જુઓ મિત્રો. દાખલા નંબર છે એ હું તમને આપું છું. પેલો, બીજો,
અને ચોથો, પેલો બીજો અને ચોથો, આ ત્રણ દાખલા તમારે લખવાના છે. તો મિત્રો, મને આશા છે કે તમે આ દાખલા છે ખૂબ જ સરસ રીતે વ્યવસ્થિત લખશો. તો ચાલો મિત્રો, હવે હું રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.